વાવાઝોડું ગત રોજ રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું. આ સાથે જ વાવાઝોડાના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે સંખ્યાબંધ વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મોટા ભાગના રસ્તાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જ્યારે વીજ પોલ પડવાને કારણે ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. અત્યાર સુધીમાં જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમે તમને બતાવીશું આ તબાહીના દ્રશ્યો. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઉનાના દ્રશ્યો, જ્યાં કાર પર મોટા હોર્ડિંગ્સ પડ્યા હતા. ભારે પવનને કારણે ચીજ વસ્તુઓ રસ્તા પર આવી ગઈ હતી, તો લક્ઝુરિયસ કાર અને ટ્રેક્ટર પર વૃક્ષ પડતા કચ્છર ગાણ નીકળી ગયો હતો. કોમ્પ્લેક્સના પતરા ઉડીને કાર પર પડેલા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વીજ પોલ ધરાશાયી થવાના પણ દ્રશ્યો જોઈ શકાય છે. ઇલેક્ટ્રિક સિટી પણ તૂટી પડ્યું છે. ભારે પવન સાથે વરસાદથી કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. કોમ્પ્લેક્સનો કાટમાળ નીચે પડવાની પણ ઘટના બની છે. હવે વાત કરીએ સુરતની, તો સુરતના ડુમસ દરિયા કિનારાનું આ દ્રશ્ય કે જ્યાં ભારે પવનના કારણે લારી ઊંધી પડી ગઈ હતી, તો ચોક બજાર સોપારીવાળાની ગલીમાં આવેલા રૂમાની મંજિલના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડેલો જોવા મળે છે. તો ક્યાંક વૃક્ષ પણ રિક્ષા પર પડવાથી નુકસાન થયું છે. તો જેતપુર શહેરના કાગવડ પાસે આવેલ વોટર પાર્કમાં પણ પતરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે. તો બીજી તરફ નવસારીમાં પણ આવા જ કંઈક દ્રશ્યો છે. લોખંડના હોર્ડિંગ્સ ભારે પવનમાં વળી ગયા છે, તો રસ્તા ઉપર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. હવે જોઈએ ભાવનગરનો હાલ, તો ભાવનગર જિલ્લાના મહુવામાં પણ રાત્રે પવનના કારણે પેટ્રોલ પંપના પતરા ઉડી ગયા હતા અને એક સાથે 5-7 વૃક્ષો પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. તો ગીર ગઢડાની વાત કરીએ, તો ગીર ગઢડાના વિસ્તારમાં રોડ પરની પોલીસ ચોકીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. તાવતે વાવાઝોડાની વધુ અપડેટ્સ માટે જોતા રહો ખબર ગુજરાત લાઈવ.